હવે આગળ વાત કરીએ તો મહેસાણાની. મહેસાણા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 32મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરાઈ. મહેસાણા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 32મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી સંસદ સભ્ય શારદાબેન પટેલના અધ્યક્ષસ્થાને કરાઈ હતી. મહેસાણા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા શિશુ સોસાયટી અંતર્ગત મહેસાણા દૂધસાગર ડેરી સામે કાર્યક્રમ યોજાયો હતો. સંસદ સભ્ય શારદાબેન પટેલે જણાવ્યું હતું કે વાહન સલામતી જરૂરી છે, જેમાં ડ્રાઇવિંગ કરતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરો, ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળો, વધુ પડતા આત્મવિશ્વાસથી વાહન ન ચલાવો, વધુ ગતિએ વાહન ચલાવવું નહીં, તેમજ નશો કરીને પણ વાહન ચલાવવાનું નહીં. આ ઉપરાંત ઝડપથી મજા મોતની સજાને યાદ રાખીને શાંતિથી વાહન ચલાવો જણાવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષકે ડૉક્ટર પાર્થરાજસિંહ જણાવ્યું હતું કે દરેક નાગરિકો નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે જરૂરી છે. નાગરિકોની સલામતી માટે પોલીસ તંત્ર હંમેશા કટિબદ્ધ છે. કાર્યક્રમમાં સડક સુરક્ષા, જીવન સુરક્ષાના ધ્યેય સાથે સાયકલ રેલી અને મોટરસાયકલ રેલીનું પ્રસ્થાન સંસદ સભ્ય તેમજ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ રેલી દ્વારા લોકોમાં વિવિધ ટ્રાફિક નિયમન વિશે જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી MY દક્ષિણી ધારાસભ્ય સર્વે શ્રી કરશનભાઈ સોલંકી, ડૉક્ટર આશાબેન પટેલ, રમણભાઈ પટેલ સહિત જિલ્લા પોલીસના અધિકારીઓ, મહાનુભાવો અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અતુલ પટેલ, JDS TV, મહેસાણા.